चलो हवे आपणे एवा प्रश्न नंबर 18 માં શું કીધું તો કે નીચેની દરેક આકૃતિના બે ચતુર્થાંશ ભાગમાં રંગીન પેન્સિલથી લીટીઓ દોરો. હવે જો બે ચતુર્થાંશ એટલે પણ છે ને અડધો ભાગ જ થાય. કઈ રીતે? તો કે તમે બે ચતુર્થાંશના છેદ ઉડાડો ને તો અહીંયા બે ના વખડિયામાં ચાર ક્યાં આવે? તો કે બે દુ ચાર થાય ને, બે દુ ચાર, એટલે બે ને ચાર ને ઉડાડ નાખો, ઉપર કઈ ન વધે ને. જો છેદમાં કઈ ન વધે તો કઈ લખવાની જરૂર નથી, પરંતુ ઉપર કઈ ન વધે તો ઉપર એક લખવાનો. એટલે અહીંયા શું વધ્યો? એક. એટલે આપણે આના છેદ ઉડાડ નાખી તો સંખ્યા કઈ બેની? તો કે એક ના છેદમાં બે, એટલે એક ના છેદમાં બે એટલે તો કે એક દ્વિતીયાંશ. હવે એક દ્વિતીયાંશ એટલે તો કે અડધો ભાગ. સમજાઈ ગયો હવે તમને? એક દ્વિતીયાંશ એટલે અડધો. હવે આપણે એ રીતે અડધા ભાગમાં રંગ પૂરવાનો છે. ચાલો, તો પહેલી આકૃતિ છે એમાં તમને રંગ, એટલે કે રંગ નથી પૂરણ, સોરી, લીટી કરવાની છે. તો તમને પહેલી આકૃતિમાં તો જો લીટી કરીને આપેલી જ છે. એમાં ત્રિકોણ આપેલ છે, આપેલ છે તો ત્રિકોણના કુલ ચાર ભાગ પડ્યા છે. પડ્યા છે એક સરખા જ છે? તો કે હા. એમાંથી કુલ ચાર ભાગ છે, એમાંથી તમને બે ચતુર્થાંશ કીધું એટલે બે ભાગમાં તમારે શું કરવાનું? લીટી. કુલ ચાર ભાગ છે એમાંથી બે ભાગમાં લીટી. આ તો મેં તમને સમજાવવા માટે એક દ્વિતીયાંશ એવું કર્યું હતું, પરંતુ તમારે આ રીતે પણ કરી શકો, બે ચતુર્થાંશની રીતે અને એક દ્વિતીયાંશ એટલે અડધા ભાગની રીતે પણ કરી શકો. ચાલો, હવે જો અહીંયા કુલ ચાર ભાગ છે એમાંથી બે ભાગમાં તમારે લીટી કરવાની, તો કે એક અને બે, તો અહીંયા તમને લીટી કરીને આપેલી છે. હવે બીજી આકૃતિ જોઈએ તો એમાં પણ કુલ કેટલા ભાગ છે? તો કે કુલ ચાર ભાગ છે. છે તો એમાંથી કુલ ચાર ભાગ છે, એમાંથી બે ભાગમાં આપણે રેખાંકિત કરવાનું છે. રેખાંકિત એટલે પેન્સિલની મદદથી લીટી. ચલો, આમાં પણ આ બે ભાગમાં કરી નાખજો. પછી અહીંયા પાછું ચોરસ આપેલ છે, તો ચોરસ આપેલ છે એમાં પણ કુલ કેટલા ભાગ છે? તો કે એક બે ત્રણ ને ચાર, એમાં ચાર ભાગ છે, એમાંથી બે ભાગમાં તમારે લીટી દોરવાની છે આ બે ભાગમાં. પછી એ પ્લસની નિશાની આપેલ છે, તો એ પ્લસની નિશાની છે એમાં પણ તમારે કુલ કેટલા ભાગ ખાના પડેલ છે? તો કે ચાર. જો અહીંયા પ્લસની નિશાની આ રીતે થઈ જાય ને વચ્ચે, એટલે કુલ ચાર થાય, એક બે ત્રણ ને ચાર. તો આ ચાર ખાના છે, એમાંથી બે ખાનામાં તમારે પેન્સિલની મદદથી લીટી કરવાની છે. પછી અહીંયા તમને આપ્યું છે રાઉન્ડ, એટલે કે વર્તુળ. વર્તુળ છે એમાં પણ ચાર ભાગ છે. હવે ચાર ભાગ છે તેથી એવા તમારે બે ભાગમાં લીટી કરવાની. કેટલા? તો કે બે. તો કે અહીંયા બાજુ બાજુના કરો તો ચાલે, આમ ક્રોસમાં બે ભાગ કરો તો પણ ચાલે. તો બે ભાગમાં લીટી કરી નાખવાની. પછી અહીંયા તમને છે ને જો કેટલા ખાના આપ્યા? તો કે બાર ખાના આપેલ છે. આપેલ છે બાર ખાના, તો એમાં બારના અડધા કેટલા ખાના થાય? તો કે છ ખાના. કેટલા? છ ખાના. એટલે કુલ બાર ખાના છે, અથવા તમે એમ કરો ને તો ચાલે, બે ચતુર્થાંશ ગુણ્યા બાર. શું કરો તો ચાલે? તો કે બે ચતુર્થાંશ ગુણ્યા બાર આ રીતે. બે ચતુર્થાંશ ગુણ્યા બાર, પછી આના છેદ ઉડાડ નાખવાનું, ચાર તેરી બાર. હવે શું છેદ ઉડાડ નાખે એટલે શું હોય? તો કે બે ગુણ્યા ત્રણ, એટલે બે ગુણ્યા ત્રણ એટલે બે તેરી ને છ. તો કુલ કેટલા ખાનામાં લીટી કરવાની? તો કે છ ખાનામાં. તો કે એક બે ત્રણ ચાર પાંચ ને છ ખાનામાં આપણે લીટી કરવાની છે. ચલો, હવે અહીંયા આવ્યા ષટકોણ છે ને. તો કે હા, ષટકોણ. હવે ષટકોણ છે એમાં તમારે આ રીતે પ્લસની વચ્ચે નિશાની કરીને આપી છે. આપી છે એમાં અડધો ભાગ, એટલે કુલ ચાર ખાના છે. એમાં ચાર ખાના છે, એમાંથી બે ખાનામાં તમારે લીટી કરવાની છે. પછી અહીંયા તમને આપ્યો છે અષ્ટકોણ. કેટલું શું આપ્યો છે? તો કે અષ્ટકોણ આપ્યો છે ને. તો કે હા, તો અષ્ટકોણ છે એમાં પણ તમને પ્લસની નિશાની કરીને આપેલ છે. તો કે હા, પ્લસની નિશાની છે એમાંથી તમારે કુલ ચાર ખાના છે. તો કે હા, ચાર ખાના છે, એમાંથી કેટલા ખાનામાં લીટી કરવાની? તો કે બે ખાનામાં. તો આપણે અહીંયા પહેલું અને બીજું આ બે ખાનામાં રેખાંકિત, એટલે કે લીટી કરી દેશું.